હવે આગળ વાત કરીએ તો વાસદાણા ધારાસભ્ય અનંત પટેલ પર ગઈ રાત્રિ દરમિયાન હુમલો થયો હતો, જેને પગલે રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. નવસારીના આદિવાસી નેતા ગણાતા અનંત પટેલ ગત મોડી સાંજે ખેરગામ બજાર ખાતે જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ધારાસભ્ય અનંત પટેલને પણ ઈજાઓ થઈ હતી, જેની જાણ આદિવાસી સમાજને થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉનાઈ ગામ ખાતે પહોંચ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. તો કોંગ્રેસના રાહુલ ગાંધીએ આ હુમલાને ટ્વીટ કરી વખોડ્યો હતો. તો પ્રદેશના મોટા ગાંજાના નેતાઓ આજરોજ અનંત પટેલને ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે આવ્યા હતા, પરંતુ અનંત પટેલને નાદુરસ્ત તબિયતના કારણે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રદેશના નેતાઓ દ્વારા હોસ્પિટલ ખાતે અનંત પટેલની ખબર અંતર પૂછ્યા હતા અને ભાજપના આ હુમલાને વખોડી કાઢ્યો હતો. સાથે સાથે તેમણે કહ્યું હતું કે અનંત પટેલ એકલા નથી, કોંગ્રેસના તમામ નેતાઓને કાર્યકર્તાઓ તેમની પડખે ઊભા છે. વારંવાર થતા હુમલાઓ હવે ચલાવી લેવામાં આવશે નહીં. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? ધારાસભ્ય અનંત પટેલ પરનો હુમલો કે અનંત પટેલના ઉપરના હુમલા કરતાં આદિવાસી સમાજને, આદિવાસી સમાજની અસ્મિતા પરનો હુમલો છે. જે રીતે આ સરકાર દ્વારા છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસીના જળ જંગલ જમીનને હડપવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જે રીતે સરકારી પ્રોજેક્ટો, એ ભારતમાલા પ્રોજેક્ટ હોય કે તાપી રિવર લિંક પ્રોજેક્ટ હોય કે અન્ય પ્રોજેક્ટ હોય, એના નામે જમીનો હડપવામાં આવી રહી છે, લોકોને બેઘર કરવામાં આવી રહ્યા છે અને એની સામે આદિવાસી સમાજ જ્યારે પોતાના હક અધિકાર માટે લડત લડે, આંદોલન કરે, ત્યારે એને ક્યાંક ને ક્યાંક દબાવવાનો, ડરાવવાનો, ધમકાવવાનો, આંદોલન તોડવાનો આ હુમલા પાછળનો મુખ્ય આશય રહેલો છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ, એના દીકરા અને એના પરિવાર દ્વારા અનંત પટેલ જે આંદોલનોનું નેતૃત્વ કરે છે, જે આદિવાસી સમાજના યુવાનો આંદોલન કરીને સમાજના હક અધિકાર માટે લડે છે, એની પર આ જાણ લેવા હુમલો કરીને આખું આંદોલન કેવી રીતે તૂટી જાય, કેવી રીતે લોકોમાં ભયનો માહોલ ઊભો થાય એવો પ્રયત્ન થયો છે. ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ, સરકારને ચીમકી પણ આપવા માગીએ છીએ કે આ કોઈ અનંત પટેલ એકલા નથી, આ કોઈ ખાલી આદિવાસી સમાજ એકલો નથી, આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોથી લઈને ગુજરાતના એક એક આમ નાગરિક આ આદિવાસી સમાજની અસ્મિતા માટે, એના હક અધિકાર માટે, એના ન્યાય માટેની લડતમાં એમની પડખે છે. આ હુમલાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારને ચેતવણી પણ આપીએ છીએ કે તાત્કાલિક જે પણ હુમલાખોરો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં જ્યારે તમે આદિવાસી સમાજની અસ્મિતા પર હુમલો કર્યો છે, આદિવાસી સમાજના હક અધિકારોની ઉપર હુમલો કર્યો છે, આંદોલનને કચડવા માટે હુમલો કરાવ્યો છે, ત્યારે એનો જવાબ પણ આવનારા દિવસમાં ઈંટનો જવાબ પથ્થરથી મળશે. અમિતભાઈ, સીઆર